सूरत थी स्पेशल ट्रेन ओरिस्सा माटे जवा रवाना थई। मुसाफरो ने थर्मल स्क्रीनिंग अने सैनिटाइज करीने मोकली देवाया। 1200 मुसाफरो ने ट्रेन में जवा माटे कराई हती व्यवस्था। सोशल डिस्टन्स नु पालन थशे तो रोजनी 10 ट्रेनो दौड़ा। सूरतना पलसाणाना एक पोलीस कर्मचारीनो वीडियो थयो वायरल, जेमां एक पीएसआई यूपी बिहारना श्रमिकोने पोताना वतन परत फरवा समजावी रह्या छे। पोलीस जवान श्रमिकोने टू व्हीलर, फोर व्हीलर के बस के जे कंई पण मळे तेमां वतन पाछा जवा माटे समजावी रह्या छे। અમદાવાદમાં ગોતા મહેસૂલ ભવન ખાતે વતન જવાની મંજૂરી મેળવવા માટે પરપ્રાંતિઓએ લાંબી લાઇન લગાવી। ખાનગી અને સરકારી વાહનોમાં જવાની મંજૂરી મેળવવા વહેલી સવારથી જ કતાર જોવા મળી, જેમાં અનેક લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। લોકડાઉનના ત્રીજા તબક્કાની જાહેરાત બાદ હવે પરપ્રાંતિય મજૂરોની ધીરજ ખૂટી રહી છે। નવસારીમાં પણ રોજગારી અડવાવતા મજૂરો હવે પોતાના વતન જવા માંગે છે। નવસારીમાં પ્રાંત કચેરી બહાર પરપ્રાંતિય શ્રમિકોએ ભારે ભીડ લગાવી હતી। રાજ્ય સરકારે પરપ્રાંતિઓને વતન મોકલવા ઓનલાઈન અરજી કરવાની વ્યવસ્થા કરી છે। જોકે મોટાભાગના મજૂરોને ઓનલાઈન અરજી કરતા આવડતું નથી। બીજી બાજુ પાછલા 3-4 દિવસમાં થયેલી લેખિત અરજીનો કોઈ જવાબ પણ આપવામાં નથી આવી રહ્યો। કેટલાક લોકોએ તો પૈસાની માંગણી કરાતી હોવાના પણ આક્ષેપ કર્યા છે। રાજ્ય સરકારે પરપ્રાંતિઓને વતનમાં જવાની પરવાનગી આપી છે, પરંતુ અન્ય રાજ્યોએ આ બાબતે પરમિશન ન આપતા શ્રમિકો અટવાયેલા છે। વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે કેટલાક શ્રમિકોને રાજ્યની પ્રાંત કચેરી દ્વારા અટકાવાયા હતા। યુપી સરકાર તરફથી પરમિશન ન મળતા શ્રમિકોને અટકાવ્યા હોવાનું પોલીસે કહ્યું હતું। બનાસકાંઠામાં સતત બીજા દિવસે પણ બોર્ડર પર લોકોની ભીડ જોવા મળી। ગુજરાતથી રાજસ્થાન તરફ જવા માટે લોકોની ભીડ જોવા મળી હતી। મોટી સંખ્યામાં લોકો વતન જવા અમીરગઢ બોર્ડર પર ભેગા થયા હતા। માલવાહક વાહનોમાં પણ લોકો જઈ રહ્યા છે પોતાના વતન। ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિઓને સ્વીકારવાનો 5 રાજ્યોએ ઇનકાર કર્યો છે। દિલ્હી, મહારાષ્ટ્ર અને યુપી સરકારે કર્યો છે ઇનકાર। તંત્ર હજુ વ્યવસ્થા ગોઠવી ન શક્યું હોવાથી રાહ જોવાની અપીલ કરાઈ છે। સરકારે પ્રવેશનું શેડ્યુલ નક્કી થશે પછી જણાવીશું તેમ કહ્યું છે। બિહાર અને પશ્ચિમ બંગાળે તો હમણાં કોઈને ન મોકલવાનું સ્પષ્ટ કહી નાખ્યું છે। દાહોદ સરહદે ઉત્તરપ્રદેશના શ્રમિકો પણ 3 દિવસથી અટવાયા છે। વથવાડા ટોલનાકે 400થી વધુ શ્રમિકો અટવાયા હોવાની ખબર છે। યુપી સરકારના સંકલનના અભાવે મજૂરો 3 દિવસથી સરહદ પર જ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે સરકાર ઝડપથી મજૂરોને વતન લઈ જવાની વ્યવસ્થા કરે તેવી તેઓની માંગણી છે। શામળાજીના શેલ્ટર હોમમાં પરપ્રાંતિય શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। વતન જવાની શ્રમિકોની ઉગ્ર માંગ વધતા મામલો વિસ્ક્યો હતો। ઇજાગ્રસ્તોને ભીલોડા અને શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા। દાહોદની એમપીની પીટોલ બોર્ડર પર પથ્થરમારાની ઘટના। પથ્થરમારો કરનારા 40 લોકોની પોલીસે અટકાયત કરી। પથ્થરમારાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। યુપીના શ્રમિકોએ પીટોલ બોર્ડર પર હોબાળો મચાવ્યો હતો। ગાંધીનગરમાં મોર્નિંગ વોક પર નીકળેલા લોકો પર દબાઈ। સરકારી કર્મચારીઓ સહિત કુલ 48 લોકો સામે કાર્યવાહી। 48 પૈકી કુલ 26 સરકારી કર્મચારી સામે કાર્યવાહી, અન્ય 22 લોકો વિરુદ્ધ પણ કલમ 188 પ્રમાણે ગુનો દાખલ। અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ રેડ ઝોન વિસ્તારની મુલાકાત લીધી, જ્યાં સોશિયલ ડિસ્ટન્સ અને નિયમોનું પાલન થઈ શકે નહીં તેની સમીક્ષા કરી। પોલીસ કમિશનરે સરસપુર, અસારવા અને ગોમતીપુર વિસ્તારમાં પોલીસ બંદોબસ્તથી લઈને તમામ વ્યવસ્થા વિશે માહિતી મેળવી હતી। સાંસદ સી આર પાટીલે લીલી ઝંડીની જગ્યાએ ટ્રેનને ભાજપનો ઝંડો બતાવ્યો। ટ્રેનને લીલી ઝંડી દેખાડવાના કાર્યક્રમ સોશિયલ મીડિયા ડિસ્ટન્સિંગનો જોવા મળ્યો અભાવ। સાંસદની આજુબાજુમાં જોવા મળી હતી ભારે લોકોની ભીડ। બનાસકાંઠાના થરાદ તાલુકાની અજાવડા પ્રાથમિક શાળાના કેટલાક ફોટોગ્રાફ અને વિડીયો સામે આવ્યા, જેમાં શાળામાં બાળકો બોલાવાયા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાતા તમામને એકસાથે બેસાડાયા હતા। લોકડાઉનનું ત્રીજું ચરણ અમલમાં છે ત્યારે આ શાળા કોણે અને કેવી રીતે શરૂ કરાવડાવી એક મોટો સવાલ હતો।